પંચમહાલ જિલ્લામાં કોરોનાના કપ્પા વેરિયન્ટનો પોઝિટિવ કેસનો મામલો સામે આવતા જિલ્લા આરોગ્ય વિભાગ આવ્યો હરકતમાં. ગોધરા તાલુકાના અંદરના મુવાડા ગામમાંથી ગત જૂન માસમાં એક પુરુષનું અમદાવાદ ખાતે લેવામાં આવ્યું હતું સેમ્પલ, જેમાં પ્રથમ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કપ્પા વેરિયન્ટ માટેનું સેમ્પલ પણ લેવાયું હતું. 22 દિવસ બાદ દર્દીના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જોકે રિપોર્ટ આવતા પહેલાં જ દર્દીનું મોત થયું છે. આ તરફ કપ્પા વેરિયન્ટ પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ હતી અને અંદરના મુવાડા ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મૃતકની અંતિમવિધિમાં જોડાયેલા તેમજ તેમના પરિવારજનોનો ટ્રેસિંગ કરી 22 વ્યક્તિઓ ક્લોઝ કોન્ટેક્ટ કરી સહિત કુલ 50 ઉપરાંત લોકોના કોરોના અંગેના સેમ્પલ મેળવ્યા હતા. 22 વ્યક્તિઓ જે ક્લોઝ કોન્ટેક્ટમાં હતા તેમના RT-PCR ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા છે. મૃતકના પરિવારજનોના જણાવ્યા મુજબ મૃતક તેમજ કપ્પા વેરિયન્ટ પોઝિટિવ આવેલા દર્દી ડાયાબિટીસ તેમજ ગેંગ્રીનની બીમારીથી પીડાઈ રહ્યા હતા. પ્રીતિશ દરજી, ZSTV પંચમહાલ.